રાજકોટમાં રેવુઆ પટેલ સમાજ દ્વારા રાજકોટના સરદાર પટેલ ભવનથી કાગવડ ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 20 સવારે 6:30 કલાકે યોજવામાં આવશે, જેમાં 6,000 જેટલા પદયાત્રીઓ ભાગ લેશે. આ પદયાત્રા 60 કિલોમીટર લાંબી રહેશે. પદયાત્રામાં લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ અને યુવાનો જોડાશે. સમગ્ર આયોજન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ વિજય મકવાણા. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન એવા નરેશભાઈ પટેલ, તેમના માર્ગદર્શન અને સમગ્ર ટ્રસ્ટી મંડળના સહયોગથી આગામી 21/1/2019 રોજ શ્રી ખોડલધામ કાગવડ ખાતે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખોડલધામ નિર્માણ કાર્યમાં સહભાગી થનાર સ્વયંસેવકો, સમગ્ર ટ્રસ્ટી મંડળ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓ, સમાજની પ્રતિષ્ઠિત પ્રતિભાવો, સમગ્ર ભારતના વિવિધ સ્થળના કન્વીનરો હાજર રહેશે. એને જ સંલગ્ન વધુમાં આગામી 20/1/2019 રોજ શ્રી સરદાર પટેલ ભવન માયાણીનગરથી શ્રી ખોડલધામ કાગવડ સુધીની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટના મંત્રી શ્રી જીતુભાઈ વસોયા અને હોદ્દેદારો તેમજ શિવરાજભાઈ પટેલ અને પાદરિયા સાહેબના માર્ગદર્શન તળે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ અને રાજકોટ શહેરના જુદા જુદા વોર્ડના વિવિધ સ્થળના કન્વીનરો સહકાર આપી રહ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેરના સમસ્ત લેવા પટેલ સમાજના ભાઈઓ અને બહેનોને પદયાત્રામાં જોડાવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ વતી હું આહ્વાન કરું છું. પદયાત્રામાં 20 તારીખે સવારે 7 વાગે સમસ્ત લેવા પટેલ સમાજ સરદાર પટેલ ભવન ખાતે એકત્ર થશે. અહીંયા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનનીય નરેશભાઈના હસ્તે મહાઆરતી છે અને પદયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ પદયાત્રા શરૂ થશે. પદયાત્રાનો રૂટ ક્રમશઃ 150 ફૂટ રિંગ રોડ થઈ ગોંડલ ચોકડી થઈ પારડી થઈ સાપર વેરાવળ, બપોરનો પ્રસાદ સાપર વેરાવળ ખાતે રાખેલો છે સીતારામ ક્ષેત્રમાં. ત્યારબાદ ત્યાંથી આગળ રીબડા, ભુણાવા, ભરૂડી થઈ અને સાંજનો પ્રસાદ અને સાંજનો આરામ ગોંડલ ખાતે રાખેલો છે જય સરદાર છાત્રાલય ખાતે. ત્યારબાદ 3-4 કલાકનો રેસ્ટ કરી અને ત્યાંથી જ રાતે જ ફરી શરૂઆત કરશું અને વહેલી સવારે વીરપુર પહોંચશું, જ્યાં વીરપુર રવિ હોટલ ખાતે સવારના નાસ્તાનું આયોજન કરેલું છે. ત્યારબાદ ત્યાંથી શરૂઆત કરશું અને સવારે 7 વાગે કાગવાડના પાટિયા પહોંચશું.